હવે આપણે શું વસ્તુ જોઈ ગયા હતા કે શ્રી મલ્લવાદી સુરી એ પણ અહીં જ કને અભ્યાસ કરતા હતા અને એતત સૂચયતિ એટલે કે એ વાત સૂચવે છે કે યત અત્ર એટલે કે અહીં કને જૈન બૌદ્ધ દર્શનમ અપી અધ્યયનમ પ્રચલતિ સ્મ એટલે કે અહીં કને જૈનોનું અને બૌદ્ધ દર્શનનું અધ્યયન ચાલતું હતું અત્ર યથારુચિ યથામતિ છાત્રા અપઠન અહીં કને વિદ્યાર્થીઓ છે તે યથારુચિ એટલે કે પોતાના રસ પ્રમાણે યથામતિ એટલે કે પોતાની બુદ્ધિ કક્ષા પ્રમાણે ભણતા હતા પ્રવેશ અર્થમત્ર પ્રવેશ પરીક્ષા આપી ભવતી અને અહીં કને પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા પણ યોજવામાં આવતી હતી તામ ઉત્તીર્ય અને તેમાં ઉત્તીર્ણ થઈને જ અત્ર છાત્રસ્ય પ્રવેશ શક્ય આસીત અહીં કને વિદ્યાર્થીનો પ્રવેશ શક્ય હતો ખ્રિસ્તસ્ય પંચમ્યામ શતાબ્દામ અને ઈસુ ખ્રિસ્તની પાંચમી સદીમાં ઇદમ ઉપનગરમ એટલે કે આ ઉપનગર છે તે મૈત્રકાણામ રાજધાની આસીત એટલે કે મૈત્રકોનું પાટનગર હતું અને મૈત્રકાણામ વ્યવસ્થાનુસારમ મૈત્રકોની વ્યવસ્થા પ્રમાણે અધ્યયનસ્ય સમાપ્ત્યાનંતરમ વાદસભાયામ શાસ્ત્રાર્થ ભવતિ સ્મ એટલે કે મૈત્રકોની કેવી રીતની વ્યવસ્થા હતી કે જ્યારે ભણવાનું સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય ત્યારે સમાપ્ત થયા બાદ ચર્ચા સભા યોજવામાં આવતી હતી એટલે કે શાસ્ત્રાર્થ કરવામાં આવતો હતો અને આ શાસ્ત્રાર્થની અંદર શાસ્ત્રાર્થે વિભિન્ન મત મતાંતરણા ખંડમ મંડન પૂર્વકમ વિમર્શ ભવતી શું થતું હતું શાસ્ત્રાર્થમાં તો કે જુદા જુદા મત મતાંતરોનું ખંડન અને મંડનપૂર્વક ચિંતન કરવામાં આવતું હતું એટલે કે બંને પક્ષે દલીલ કરવામાં આવતી હતી કોઈ કે વાતનું ખંડન કરે તો સામે પક્ષે એનું મંડન એટલે કે એવું કહેવામાં આવતું કે ના એ વાત આમ નહીં પરંતુ આ રીતે જ છે અનેકસ્મે વિજયી જનાનાય રાજા પારિતોષિક રૂપેણ ભૂમિમ અયચ્છત અને શું થતું એમાં વિજય થયેલા વ્યક્તિને રાજા ઇનામ તરીકે ભૂમિ પણ આપતા હતા અને કદાચિત ક્યારેક ક્યારેક તો તે લોકો વિજયી જનાનામ નામાની વિદ્યાપીઠસ્ય દ્વારે ઉટટંકિતાની અભવત એટલે કે ક્યારેક ક્યારેક તો એ લોકો વિજય થયેલા વ્યક્તિઓના નામ વિદ્યાપીઠના મુખ્ય દ્વાર ઉપર કોતરવામાં પણ આવતા હતા ખ્રિસ્તા પૂર્વમ પ્રાય એટલે કે ઈસુ ખ્રિસ્તની પૂર્વે પણ પંચમ શતાબ્દામ એટલે કે પાંચમા સૌકામાં ભગવત મહાવીરસ્ય જન્મ અભવત એટલે કે ભગવાન મહાવીરનો જન્મ થયો હતો તસ્મિન્ન કાલે અને બરાબર તે સમયે ભગવતા મહાવીરેણ યહ ઉપદેશ પ્રદત્ત સ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે એટલે કે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો હતો તે ઉપદેશ આગમ નામે જાણીતો બન્યો હતો અયમ આગમઃ અને આ આગમ છે તે વર્ષ પંચશતમ યાવત એટલે કે 500 વર્ષ સુધી મૌખિક પરંપરાયામ સુરક્ષિત આસીત એટલે કે મૌખિક પરંપરાથી જ સુરક્ષિત હતું એવમ હિ શ્રૂયતે અને એવું પણ સાંભળવા મળે છે કે ખ્રિસ્તસ્ય તૃતીયામ શતાબ્દામ એટલે કે ઈસુ ખ્રિસ્તના ત્રીજા સૌકામાં નાગાર્જુન નામના પ્રસિદ્ધસ્ય વિદુષ અધ્યક્ષતાયામ એટલે કે ત્રીજા સૌકામાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં એમના લીડરશિપની નીચે જૈન સાધુનામ સમિતિ મિલિતા જૈન સાધુઓની એક સભા મળી હતી અશ્યામ અને એ સભામાં આગમ ગ્રંથાનામ લેખનસ્ય પ્રસ્તાવો અભવત એટલે કે આગમ ગ્રંથોનું લેખન કરવું એવો પ્રસ્તાવ અહીં કને મૂકવામાં આવ્યો અત્ર લેખબદ્ધા વાણી વલ્લભી વાચના નામના પ્રસિદ્ધા જાતા અને અહીં લખાણથી બદ્ધ થયેલી જે વાણી છે તે વલ્લભી વાચાના નામે પ્રસિદ્ધ થઈ ખ્રિસ્તસ્ય નવમ્યામ શતાબ્દામ અને ઈસુ ખ્રિસ્તની નવમી સદીમાં
वल्लभीनगरस्य विनाशः अभवत्। वल्लभीनगरनो विनाश थई गयो, परंतु तस्य अवशेषाः अद्यापि तस्य समृद्धिं सूचयन्ति। परंतु तेना अवशेषो छे ते आजे पण तेनी जाहो जलाली सूचवे छे। एवं भारतस्य प्राचीनेषु विद्याकेन्द्रेषु वल्लभी एकतमम् आसीत्। आ रीते भारतना प्राचीन विद्याकेन्द्रोमां वल्लभी एक हतुं, तेमज इतिहासे च यद्यपि वर्तते, इतिहासमां आजे पण ए छे। तो मित्रों, आजे विविध प्रकारना विश्वविद्यालयो छे, तो ए बधा विश्वविद्यालयोनी समान आपणा गुजरातमां वल्लभी विद्यास्थान ए पण खरेखर खूब प्रचलित हतुं। अने आटला वर्षो पूर्वे पण विद्या माटेनुं आ मोटुं क्षेत्र हतुं, मतलब के आपणा भारतमां विद्यानुं त्यारे पण खूब महत्व हतुं। आजनो आपणो भारतनो विद्यार्थी